દેશમાં સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટના સમર્થન તથા વિરોધમાં રેલીઓ અને આંદોલન કરવામાં આવી રહ્યા છે, ત્યારે દાહોદ શહેરમાં પણ ભાજપ દ્વારા સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તથા અગ્રણીઓ હાજર રહ્યા હતા. રેલીમાં દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર તથા રાજ્યકક્ષાના મંત્રી બચુભાઈ ખાબડ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. રેલી કોલેજ ગ્રાઉન્ડથી નીકળી વિશ્રામ ગૃહ પહોંચી હતી અને ત્યાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું. સીએએ કાયદામાં, આખા કાયદામાં એક પણ લાઇન એવી નથી કે જે ભારતની અંદર લઘુમતી સમાજના 20 કરોડ લોકોમાંથી એક પણ નાગરિકને એ ભારતની નાગરિકતા છીનવી લે. આ જે દેશોમાં લોકો હેરાન છે અને ભારતનું સરણું શોધે છે તેઓને નાગરિકતા આપવાનો કાયદો છે, આ વાત 130 કરોડના ભારતમાં સ્પષ્ટ થઈ ગઈ છે. ત્યારે દાહોદમાં હજારોની સંખ્યામાં સમર્થન માટે આજે દરેક સમાજના લોકો અહીંયા આવ્યા, મુસ્લિમ સમાજના આગેવાનો પણ અહીંયા સન્માન થયું. અત્યારે આ રેલી એ સિટીની અંદર જશે અને મોટા પાયે સમર્થન માટે નરેન્દ્રભાઈ અને અમિતભાઈને ભારત માટે સતત સંઘર્ષ કરતા રહે એ માટે સમર્થન કરવા માટે આ રેલી છે.